કરોડો બુક્સ આપને એક આપી છે. પેલો વાર્તાથી વિચાર એવું નાનાસુદ્દીન એસવી અને પાછળથી સુઝાવ આપ્યો આપ જેવા કે ભાઈ વિચાર તેવું વર્તન બરાબર. તો આ બુક્સનું આપણે અધ્યયન કરવાનું છે. મેં વહેલા પણ વાત કરી કે આપણે આમાંથી જેટલું સાહિત્ય મળે છે એ ગયા પછી આપણને ક્યારે વાંચવાનો લગભગ એવું મળે છે કે સમય મળતો નથી. ક્યારેક જ કોઈ એવા વાંચનના રસિયા માણસ હોય તો એ વાંચે છે. તો આપણે બધા જેટલા સાહિત્ય સિત્તેર જણ છીએ તો આમાં એટલી વાર્તાઓ છે, એમાંથી એક વાર્તા વિશે દરેકે તૈયારી રાખવાની સૌ સુધી નાની વાર્તા. હું પણ એક બે વાર્તા કહીશ બરોબર. તો એમાં એટલો આ વાર્તા રોજ પ્રાર્થના કાર્યક્રમ આ સત્ર પૂરું થવા જેટલા દિવસો છે એ દિવસો પરીક્ષા દરમિયાન પણ આપ વાત કરજો. એક નાની ટચુકડી વાર્તા મૂકો, એક બીજ નાખો, બાળકોને વિચાર બીજ નાખો તો ચોક્કસ ભવિષ્યમાં વેલ્યુ એજ્યુકેશન સફળ બને. તમે પણ યાદ કરો તમને આપણને જે સાહેબે વ્યવસ્થિત ભણાવ્યા, બધા ભણાવ્યો વ્યવસ્થિત નથી ભણાવતો એવું મારું કહેવાનું હેતુ નથી, પણ જે વ્યવસ્થિત ભણાવે છે, અસાધારણ કામ કરે છે, નિષ્ઠાથી કામ કરે છે, અથવા કઈક વિચાર મૂકીએ ભલે અંદર આપણે એને પૂરતો અમલી ના બનાવ્યો હોય, બનાવવાનો પ્રયત્ન કરો, પણ એવો રોજ એક વિચાર મૂકવામાં આવે વાર્તા વર્તનથી વર્તન તેવો વિચાર તો એની વાત છે. અને ત્રીજા નંબરનું એક અનુપમ ગુંજન શિબિર દાંતીવાડા તાલુકામાં જે ટીમ ઉત્તમપુરા સ્કૂલની બરાબર. અનુપમ ગુંજન વિશે આપણે સાંભળેલું પણ આવેલા જગાડા અથવા તો ઉત્તમપુરા આવ્યા છો તો આપણે એને સાંભળીએ છીએ. સરસ આદર્શ પ્રાર્થના કાર્યક્રમ કેવો હોઈ શકે એ માટે અનુપમ ગુંજનની સીડી છે. એની અંદર જે ટેકનોલોજી વિકસાવી છે તે આપણે આપણા બધાને ખબર છે, બધા વગાડવાના નિષ્ણાત હોતા નથી. દરેક કુદરત બધાને બધી કળા આપતા નથી, કોઈને એક કળા સારી હોય બીજાને બીજી કળા સારી હોય. તો એની અંદર ત્રણ પ્રકારે છે કે પહેલું સૌથી પહેલું તો અંદરથી ગીત પણ ગવાશે અને એનું જે સંગીત વાગા છે એ પણ સીધું ડિસ્પ્લે થશે સીધી જ, અને બાળકો રિહર્સલ અથવા મહાવરો કરી શકે. આપણે રોજ પ્રાર્થનાઓ બોલીએ છીએ, રોજ ગીતો લઈએ છીએ. સેકન્ડ નંબરમાં અંદર સંગીત વાગશે અને આપણે અહીંથી બાળાઓ ગાય અને આવશે ઘઉં શરૂ કરો એરો કરે ઇશારો, એટલે એ પ્રાર્થના અથવા ગીત છે એ આપણે ઉપાડી લેવું. અને ત્રીજા નંબરે ત્યાં ના થાય ને આપણી જોડે ઉપલબ્ધ સંસાધનો હોય તો એ રીતે કરી શકાય. તો અનુપમ ગુંજન એ સીડી આ ત્રણ વાતો કરવાની છે. સમય આપણી જોડે ઓછો છે પણ આખો દિવસ સુધી આપણે અહીં આવ્યા પછી તમને બધાને પણ સાંભળવા છે. પ્રકાશભાઈ છે, ઇકબાલગઢના મિત્રો, તમે બધા નાની સ્કૂલ છે તો મોટા મોટાની પ્રમાણમાં સારું કરે, નાના નાનાની પ્રમાણમાં સારું કરે તો કંઈ નવું અસાધારણ તમે કર્યું હોય. જેવું આપણે શું સમાજ અથવા કઈ રીતે બને છે સમજથી જેવો સારાનો પ્રસાર કરો તો સારું થાય છે. બધા એવું વિચાર કરે કે ના થાય એવું ન કરી શકાય તો એવો મેસેજ જાય. તો આપણે સાંજ સુધીમાં જેટલા પણ આચાર્યશ્રીઓ આપ મુખ્ય શિક્ષકશ્રીઓ મળ્યા છો તો નવો વિચાર અથવા નવી વાત કરવી છે. અને છેલ્લે સાંજે ટાઈમ મળે તો એક BSCL યસ બાયોમેટ્રિક એટેન્ડન્ટ એન્ડ કોમ્પ્યુટર એડે લર્નિંગ સિસ્ટમ એનું દાંતાના અમીરગઢ તાલુકાનું સંશોધન મેં કરેલું. અને 55 સ્કૂલો આપણી 89 આપણી 104 સ્કૂલો એમાં 89માં બાયોમેટ્રિક હાજરીપત્રક વિદ્યાર્થી અને શિક્ષકના છે તો એ પૈકી 55 સેમ્પલ અમીરગઢ તાલુકાનું લીધેલું અને 55 સેમ્પલ દાંતા તાલુકાનું લીધું.